સંતો ભક્તોના વળી ઇતિહાસ કેવા એ તો લોક હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે ચોટીલા ગામમાં ધારસી ભગત નામે ભક્ત થયા તેમણે સજન સંબંધના આ ચરિત્રની એક પદમાં રચના કરી છે સરસ્વતી માતાને વિનુ ગણપતિ લાગુ પાય ગુણરે ગાય હરિભક્તના વાણી નિર્મળ થાય ધન ધન ભગત સંબંધને લોકવાયકા અને સંતો ભક્તો કહે છે કે જૂનાગઢની બાજુમાં ઘોઘાવદર ગામમાં કોળી પટેલ જ્ઞાતિમાં સજ્જન ભગત અને તેમના ધર્મપત્ની બંને ભજન ભક્તિ કરતા અને આવતા અભ્યાગતને વધાવી પોતાનો આશરા ધર્મ પાળતા તેમને સંતાનમાં એક પુત્ર હતો તેનું નામ સંબંધ ભગવાને એની કેવી રીતે કસોટી કરી એ ધારસી ભગત લખે છે સાધુના સ્વરૂપે હરી આવ્યા આવ્યા સંબંધના ઘેરજી સર્વે ઉઠીને ચરણે ને મહારાજ કીધી ઘણી મહેરજી ધન ધન ભગત સંબંદને એક વખત ભગવાન અને નારદજી વચ્ચે સંવાદ થાય છે કે ભગવાન આજે કોઈ એવા ભક્ત છે કે જે પોતાની ટેક અને ધર્મ માટે શરીરના બલિદાન આપે તો એવા ભક્તનું મને દર્શન કરાવો ભગવાન શ્રીહરિ અને નારદજી સાધુનો વેશ લઈ સજન ભગતના ઘેર આવે છે બંને પતિ પત્ની સામે ચાલીને વંદન કરે છે અને કહે છે કે ધન્ય ભાગ્ય ધન્ય ઘડી આજે અમારું આંગણું પવિત્ર થયું સજન ભગતને આંખોમાં હર્ષના આંસુ આવ્યા સજ્જન ભગત અને તેમના ધર્મપત્ની અને પુત્ર સંબંધ ત્રણેય સાધુના ચરણ ધોઈ ચરણામુત લીધા બેસવા માટે આસન આપ્યા બંને બાપ દીકરો ઘરમાં ગયા વિચાર કરે છે કે શું કરશું બે ટંકથી તો આપણે જમ્યા નથી ઘરમાં એવી કોઈ વસ્તુએ નથી કે જેને વેચીને કંઈક અનાજ આવે હરિજનોએ માયા હરિને સોંપી રે ભક્તિના માટે કોઈ રસ્તો નથી શું કરવું એમ વિચારે છે સંતરે આવ્યા ઘેર પરોણલા ઘરમાં નવ મળે અન્ન પરમારથ કેરે કારણે ચોરી કરે રે સજન સજન ભગતે કીધું કે ક્યાંક ચોરી કરીએ દીકરો કહે અરે બાપુ ચોરી કરાય અરે સબંધ બેટા આપણે બે સંતોનું ભોજન થાય એટલું જ અનાજ ચોરસ્યું સંતોને બેસાડી બંને બાપ દીકરો ચાલી નીકળ્યા સજન સબંધ બેઉ ચાલ્યા લીધો છે ખાતરિયો હાથ અમારે તમારો આશરો લાજ હવે લાખો દિનાનાથ ધન ધન ભગત સંબંધને રાત્રિનો એક વાગ્યો છે ગામમાં ચહલ પહલ બંધ થઈ ગઈ છે બંને બાપ દીકરો ચોર પગલે ચાલ્યા જાય છે સજન ભગત કહે છે કે બેટા કોઈ મોટા શેઠની દુકાન આવે એટલે એમાંથી સીધું ચોરી લઈએ મોટા નગર શેઠની દુકાનની પાછળના ભાગે બાકોરું પાડી સંબંધ અંદર જાય છે સજ્જન ભગત કહે છે કે બેટા બે જણને થાય એટલું લેજો જોઈતા પૂરતું સીધું લઈ બહાર પિતાને પોટલી આપી પછી સબંધને વિચાર આવ્યો કે અમે જતા રહીએ અને પછી કોઈ બીજા આવીને ચોરી કરી જાય તો એટલે લાવને શેઠને જગાડતો જાઓ શેઠને હળવા હાથે જગાડ્યા પણ શેઠ દોડીને સંબંધ જ્યાં બાકોરાની બહાર નીકળવા જાય છે તો શેઠ પાછળથી સબંધના પગ પકડી છે ઘણી મહેનત બંને પિતા પુત્રએ કરી પણ શેઠના પંજામાંથી પગ છૂટતા નથી અને સંબંધ કહે છે કે પિતાજી હવે નહીં છૂટાય તમે મારું માથું કાપી નાખો અને ઘેર જઈ સંતોને રસોઈ બનાવી અને જમાડો માથા વગરનું મારું ધડ ઓળખાશે નહીં પિતાજી તમે જાઓ ત્રીસ વર્ષનો યુવાન દીકરો સજ્જન ભગતના રૂવાડા ઊભા થઈ ગયા હાથથી ઘા થતો નથી પિતાજી મસ્તક કાપીને ચાલતા થાવ નહીતર આજે ભક્તિને કલંક લાગશે બધા જાગી જશે તો ફજેતી થશે આપણા ગુરુ મહારાજને મેણું લાગશે માટે તમે જાઓ પિતાજી શીશ ઉતારીને ચાલતા થાવ શીશ માટે જો ભક્તિ મળે તોય સહેલી છે એક તરફ પુત્ર પ્રેમ અને એક બાજુ આશરા ધર્મ સજન ભગતે ગુરુ મહારાજને યાદ કરી અને સંબંધનું શીષ ધડથી જુદું કર્યું એક હાથમાં સીધાની પોટલી અને એક હાથમાં એકના એક દીકરાનું માથું લઈ અને ઘેર આવ્યા ભંડારીને સીધાની પોટલી આપી કહ્યું રસોઈ બનાવો દેવી પુત્રનું માથું જોઈ માતાને ખબર પડી ગઈ કે દીકરો હવે નથી રહ્યો સજ્જન ભગત બોલ્યા દેવી ભગવાને આપ્યો હતો અને એણે લઈ લીધો જલ્દી રસોઈ બનાવી સાધુ ભૂખ્યા બેઠા છે અને તેમને જમાડો દીકરાનું માથું એક બાજુ મૂકી માં રસોઈ બનાવે છે રસોઈ તૈયાર થઈ સજ્જન ભગત સંતોને જમવા માટે બોલાવે છે સાધુ વૈશ્ય ભગવાન કહે છે કે ભક્તરાજ અત્યારે સવારના ચાર વાગ્યા છે અમે હવે સ્નાન કરીને આવીએ ત્યારબાદ રસોઈ જમીએ સાધુ વૈશ્ય ભગવાન અને નારદજી ગામની બહાર તળાવમાં સ્નાન કરવા જાય છે આ બાજુ સવાર પડતા શેઠે રાજમાં ફરિયાદ કરી કે મારી દુકાનમાં ચોરી થઈ છે અને ચોરનું માથું બીજો એનો સાથીદાર કાપીને લઈ ગયો છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ રાજાએ એ ધડને ગામના પાદરમાં શૂળ્ય લટકાયું છે આ બાજુ સ્નાન કરી સાધુ વેશે ભગવાન અને નારદજી આવે છે અને એ દૃશ્ય જુએ છે નારદજી પૂછે છે કે ભગવાન આવું કોણ હશે ભગવાન કહે છે કે નારદજી એ બીજું કોઈ નથી પણ મારો ભક્ત છે સજન ભગતનો પુત્ર છે અને રાત્રે બનેલી બધી હકીકત નારદજીને કહે છે પણ આ શું ગામ લોકોએ કૌતુક જોયું જે બાજુ ભગવાન જાય એ બાજુ ધડ ફરે છે અને બે હાથ જોડી જોડીને નમન કરે છે સજન તારા શહેરમાં અચરજ દીઠું આજ ધડને ચડાવ્યું સૂળીએ એ તો ફરતું જોડે હાથ અને અખિલ બ્રહ્માંડનો નાથ હરિ પ્રસન્ન થાય છે અને મહારાજને સજન ભગતના ઘેર સંબંધનું માથું લેવા મોકલે છે મહારાજ સજન ભગતના ઘેર જઈ સજન ભગતને વંદન કરી અને કહે છે કે મારા રાજ્યમાં આવા મહાન ભક્ત રહે છે એની મને આજે જાણ થઈ અને સજન ભગત તેમના ધર્મપત્ની અને સંબંધનું માથું લઈ મહારાજ આવે છે ધડને શૂળી ઉપરથી ઉતારી મસ્તક ધડ સાથે જોડે છે અને ભગવાન શ્રી હરિ સંબંધને સજીવન કરે છે સંત સવારામ બાપા લખે છે સજન સંબંધ જેવી જગમાં નહીં જોડી સંતો જમાડ્યા એને પોતાના પ્રાણને છોડી જેની કસોટી કરવા સાક્ષાત ભગવાન આવ્યા એ મહાન ભક્ત સજન અને સંબંધને આજે આપણે ભાવથી વંદન કરીએ